मंदल संकुलना अमीज सर्जन हारा रांदल संकुलना अमीज सर्जन। नमस्ते बाळकों, ऑनलाइन एजुकेशन में आपनो हार्दिक स्वागत छे। चलो आज जोई आपणे धोरण 3 इंग्लिश तेमा यूनिट 10 आपणे एना जे स्पेलिंग होमवर्क में आया था ते तमे पाका करी लीधा छे, એટલે જોઈ સ્પેલિંગ આવડે એટલે આ વાક્યો પણ આપણે આવડશે। આપણે આગલા યુનિટ માં 9 માં ધીસ વિશે શીખતા, ધીસ એટલે આ, બરાબર શીખતા ને, ધીસ એટલે આ। હવે આવે છે ધેટ, યુનિટ 10 માં ધેટ, ધેટ એટલે તે અથવા પેલું। આપણે દૂર હોય એને આપણે ધેટ કહીએ, નજીક હોય એને આપણે ધીસ કહીએ। દૂર જે વસ્તુ પડી છે એને આપણે આ રૂમાલ છે એમ કે આગળ હોય તો આપણે તે રૂમાલ છે, પેલો રૂમાલ કહીએ એમ। દૂરની વસ્તુમાં અંગ્રેજીમાં ધેટ બોલાય અને નજીકમાં ધીસ, તો આપણે ધેટ ઇઝ અ ટોય, ધેટ ઇઝ અ ટોય એનો ઉચ્ચાર છે, ધેટ ઇઝ અ ટોય એટલે પેલું રમકડું છે અથવા તો તે રમકડું છે એમ પણ કહી શકાય, બરાબર। ધેટ એટલે તે અથવા તો પેલું, જો આપણે સ્પેલિંગમાં હતું ને ધેટ એટલે તે અથવા તો પેલું, તો આપણે આમાં મોટા ભાગે આપણે તેનો ઉપયોગ કરશું, કેમ કે આપણે અમદાવાદ સાઈડ પેલું બોલે પેલા એ આમ કર્યું, પેલા એ તે કર્યું, પેલું મારું આમ કરે છે, પેલા એ મને માર્યું, બરાબર બોલતા હોય પેલું। આપણે શું બોલી છીએ તે, આપણે લખશું ત્યારે તે લખશું અને પેલું પણ ગમે બે સાથે મિક્સ વાક્ય લખશું, બરાબર ગમે તે ચાલે।
चलो पछी नो वाक्य छे धेट इज अ फॉक्स धेट इज अ फॉक्स आ धेट पछी आ इज ए छे अ ए फॉक्स એટલે ફોક્સ ફોક્સ એટલે શું થાય એસી યાર તો શું થશે દેસી યાર છે તો પેલી સી યાર છે ચાલો હવે ધેટ ઇઝ અ બેડ ઈ છે ટી એટલે ધેટ ઈ આ એસ એટલે ઇઝ અ બેડ બેડ તો બેડ એટલે શું થશે દફતર તો તે દફતર છે તો પેલું દફતર છે દફતર છે એને પેલું કહેવાય પેલી નો કહેવાય પેલો નો કહેવાય ચલો પછી ધેટ ઇઝ અ કપ ये से टी एटले धेट आई एस एटले इज अ कप कप एटले पियालो तो कप बराबर कप एटले कप आम छे तमारे चोपड़ी मां चित्र कप नु छे एटले कप एटले कप राखी आपे ते कप छे ते कप छे चलो पछी हूं धेट इज अ की धेट आई एस एटले की એટલે ચાવી તો તે ચાવી છે તો પેલી ચાવી છે બને લખી શકે ચાલ પછી હું ધેટ ઇઝ અ ફિગ ફિગ એટલે અંજીર આ પી છે ટી એટલે ધેટ આઈ એસ એટલે ઇઝ અ ફિગ બરાબર તે અંજીર માળો તે માળો છે તો પેલો માળો છે પંખીનો માળો તે માળો છે